જિલ્લાની વડી હોસ્પિટલ જીકે જનરલમાં છાશવારે ચોરી લૂંટના બનાવો બન્યા કરે છે. ચોર ધૂતારાઓ અહીં આવતા દર્દીઓને શીશામાં ઉતારીને માલમત્તા કે રોકડ રકમ તફડાવી જતા હોય છે. જીકે જનરલ હોસ્પિટલમાં ચોરીની અનેક ઘટનાઓને કારણે આજે પોલીસ હરકતમાં આવી હતી. દર્દીઓ અને હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ અંગે અનેક વખત રજૂઆતો કર્યા બાદ આજે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જીકે જનરલ હોસ્પિટલમાં સઘન ચેકિંગ માટે ધસી આવ્યો હતો. ડીવાયએસપી ચૌધરીની સૂચનાથી ભુજ શહેર એ ડિવિઝનના બે પીએસઆઈ તેમજ બી ડિવિઝનના બે પીએસઆઈ મળીને 40 જેટલા પોલીસ કર્મીઓનો કાફલો હોસ્પિટલમાં ઉતર્યો હતો. હોસ્પિટલમાં આવેલા દર્દીઓના સગા વહાલાની સઘન ચેકિંગ કરાઈ હતી. તો હોસ્પિટલમાં આવતા લોકોના આઈકાર્ડ લાયસન્સ સહિત ગાડીઓની ચકાસણી કરવામાં આવી હતી. જીકે જનરલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતરતા હોસ્પિટલ પોલીસ સ્ટેશન હોય તેવું લાગ્યું હતું. પોલીસ દ્વારા કરાયેલી આ કામગીરી ગીરીમાં બી ડિવિઝન પીઆઈ વૈભવ ખાંટે ઇન્સ્પેક્શન કર્યું હતું. પબ્લિકની અને બધા માણસોની રજૂઆતો છે અને અસામાજિક તત્વો આવે છે, પછી વાહન ચોરી થાય છે. આ માટે અમારા ભુજ ડિવિઝનના ડીવાયએસપી સાહેબ ચૌધરી સાહેબને માર્ગદર્શન નીચે એ ડિવિઝનના બે પીએસઆઈ, બી ડિવિઝનના 3 પીએસઆઈ અને 2500 માણસોથી સરપ્રેક ચેકિંગ કરી વાહન ચાલકોને અમે કહીએ છીએ કે પહેલાં તો જાણે અમે આજની તારીખમાં ઘણા બધા બાઇકો ચેક કર્યા તો લગભગ લોક કર્યા વગરના તો બને ત્યાં સુધી લોક કરું, વ્યવસ્થિત લોક કરી અને પોતાનું બાઇક રાખું.